આજે ફરી પાછું આપનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ અભિષેક આંબલિયા પર. બરાબર, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જન્યુ જનન અને જન્યુ વહન ની ક્રિયાવિધિ કઈ રીતે આગળ વધે છે. હવે એક વસ્તુ તો ફાઇનલી છે કે જન્યુ જનન અને જન્યુ વહન જો થાય તો નર જન્યુ એક ચલિત જન્યુ તરીકે ક્રિયા કરી અને માદા જન્યુ સુધી પહોંચે છે. અને જો નર જન્યુ ચલિત તરીકે માદા જન્યુ સુધી પહોંચે એટલે કે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચે તો ફલનની ક્રિયા આગળ વધે છે. સો નાઉ વી આર ગોઈંગ અબાઉટ ધ લર્નિંગ એન્ડ ડિસ્કશન અબાઉટ ધ ફર્ટિલાઇઝેશન પ્રોસેસ મીન્સ ઇટ્સ અ ઝાયગોટ. ઓકે, તો આપણે ફલનની ક્રિયા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બાળકો. ફલન એટલે ફર્ટિલાઇઝેશન, ફલન મતલબ ફર્ટિલાઇઝેશન. તો હવે ફલનની ક્રિયાવિધિ કઈ રીતે આગળ વધે છે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ. ઓકે, તો બાળકો ફલનની અંદર સૌ પ્રથમ તો જન્યુ યુગ્મનની ક્રિયા કરે છે. બાળકો યુગ્મન એનો અર્થ જોડાવો. નર જન્યુ હોય એટલે કે શુક્રકોષ હોય, વનસ્પતિમાં આપણે એને પરાગરજ કહીએ છીએ, એ એકકીય હોય છે. અગાઉના લેક્ચરમાં આપણે ઘણા બધા સજીવ વનસ્પતિ પ્રાણીઓના એકકીય જન્યુઓ વિશેનો ચાર્ટ સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ. એ નર જન્યુ માદા જન્યુ સુધી પહોંચે એટલે કે અંડકોષ સુધી પહોંચે અને એ અંડકોષ પણ એકકીય હોય તો બંને જન્યુઓ જોડાઈને દ્વિકીય ફલિતાંડ એટલે કે ઝાયગોટ તૈયાર થાય છે. ઓકે, તો નર જન્યુ અને માદા જન્યુ નું જોડાણ એટલે એમને આપણે કહીએ છીએ જન્યુ યુગ્મન. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે એક મુદ્દો જેને વૈજ્ઞાનિક ભાષાની અંદર આપણા બાયોલોજી લેંગ્વેજમાં પાથનોજિનેસિસ તરીકે ઓળખાય છે એમને પણ અહીંયા ભૂલવું જોઈએ નહીં. મોટા ભાગના દુનિયાના તમામ પ્રાણીઓ બાળકો નર જન્યુ અને માદા જન્યુના જોડાણથી અને ફલિતાંડના અંતિમ ચરણના અંતે જ જન્યુ યુગ્મનની ક્રિયાથી જ તૈયાર થયેલા હોય છે. પરંતુ બાળકો ઘણા બધા એવા પ્રાણીઓ છે જેમ કે રોટીફર્સ, ત્યારબાદ મધમાખી. બાળકો યાદ કરો જેનેટિક્સ લેંગ્વેજ ની અંદર આપણે મધમાખી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, જેમાં 32 રંગસૂત્ર માદા મધમાખીમાં અને 16 રંગસૂત્ર નર મધમાખીમાં હતા અને છેલ્લે નર ડ્રોન કીટક કઈ રીતે તૈયાર થતા હતા એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. જેમ કે એક્ઝામ્પલ હજીયાની અંદર લઈએ તો ગરોળી અને અમુક પ્રકારના પક્ષી, ફોર એક્ઝામ્પલ પણ ટર્કી જેવા પક્ષીઓ છે, ટર્કી જેવા એવા પક્ષીઓમાં પાર્થનોજિનેસિસની પ્રોસેસ થઈ છે. મતલબ કે એમને આપણે કહીએ છીએ અસંયોગી જનન. હા, અમુક પ્રકારની વનસ્પતિઓમાં પણ અસંયોગી જનન એપોમિક્સિસ જોવા મળે છે. તો પાર્થનોજિનેસિસ અસંયોગી જનન છે શું? રોટીફોર્સ, મધમાખી, ગરોળી, પક્ષી, ટર્કી જેવા પક્ષી જેમની અંદર માદા જન્યુ એટલે કે અંડકોષ એ નર જન્યુ વગર ફલિત થઈ અને ફલન થઈને વિકાસ પામીને મૂળ પિતૃ સજીવ જેવો નવો વધારે સજીવ જન્માવે છે. આમ અંડકોષ એ અંડકોષ જે શુક્રકોષ વગર ફલન પામી અને ફલિતાંડ તૈયાર કરે, નકલ લિંગી પ્રજનનની નકલ તૈયાર કરે, પરંતુ રિયાલિટીમાં એક અલિંગી પ્રજનન જેવું તૈયાર થાય છે. આથી એમને આપણે પાર્થનોજિનેસિસ કે અસંયોગી જનન તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિમાં પણ આવી રચના જોવા મળે છે જેને આપણે પાર્થનોકાર્પિક ફળ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ બનાના, કેળા. કેળા જેવી વનસ્પતિમાં આ રીતની રચના જોવા મળતી હોય છે, પરંતુ એમાં તો અંતઃસ્ત્રાવ પણ ભાગ ભજવતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ફલનની વાત કરીએ છીએ તો એક વસ્તુ ફાઇનલ થઈ છે, અસંયોગી જનનને આપણે થોડી વખત સાઈડ પર રાખી દઈએ છીએ. મુદ્દો
જ્યારે આપણે ચર્ચા કરીએ કે નર જન્યુ ચલિત હોય છે, માદા જન્યુ અચલિત હોય છે, નર જન્યુ મોટી સંખ્યામાં ઉત્પન્ન થઈ અને માદા જન્યુ સુધી પહોંચે છે, તો સ્વાભાવિક છે કે નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચવા માટે એક જન્યુનું યુગ્મન થવા માટે ફર્ટિલાઇઝેશન એટલે કે જન્યુ યુગ્મન, જન્યુ યુગ્મન થવા માટે 110% ની વસ્તુ જરૂરી છે, એ છે માધ્યમ. ઇન બિટવીન સ્પર્મ એન્ડ ઓવમ સેલ, શુક્રકોષ અને અંડકોષ વચ્ચે એક માધ્યમ હોવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ પણ જોઈએ તો લીલ, મત્સ્ય વિભાગ, માછલીઓ, મોટા ભાગના ઉભયજીવી પ્રાણીઓ, એમની અંદર પાણી છે એ એક માધ્યમ તરીકે ભાગ ભજવે છે. બાળકો, દાખલા તરીકે પાણી. હવે માછલીઓની અંદર શું થાય છે અથવા તો ઉભયજીવીઓની અંદર કઈ રીતની રચના થાય છે એની ચર્ચા કરીએ. જ્યારે માદા પ્રાણી પાણીની અંદર હોય ત્યારે નર પ્રાણીઓ તેમના નજીકના ભાગમાં મોટી સંખ્યામાં શુક્રકોષ પાણીની અંદર મુક્ત કરે છે, બરાબર. અને ફલન છે એ નર જન્યુ શુક્રકોષ અને માદા જન્યુ જે એકકીય છે એ બંનેનું ફલિતાંડ સ્વરૂપ જે દ્વિકીય થાય છે, ઝાયગોટ તૈયાર થાય છે, એ ફલિતાંડ બાળકો સજીવ દેહની બહારના ભાગે થાય છે, એટલે આવા ફલનને આપણે બાહ્ય ફલન તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને બાહ્ય ફલન એટલે સજીવ દેહની બહાર, સજીવ દેહની બહાર ફલન થાય એમને આપણે બાહ્ય ફલન કહીએ. 11માં ધોરણમાં 7માં પાઠમાં ડેડકાની અંદર આ ચર્ચા આવેલી છે રાના ટાઈગ્રીના, કારણ કે ડેડકો એક ઉભયજીવી વર્ગનું પ્રાણી છે, એન્યુરા શ્રેણીનું પ્રાણી છે, બરાબર છે. તો રાના ટાઈગ્રીનાની અંદર આ વસ્તુ જોવા મળે. પરંતુ સજીવ શરીરના દેહની બહાર ક્યારે ફલન થાય, બાહ્ય ફલન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની જરૂરી છે કે અહીંયા જે પ્રકારે પ્રજનન થાય છે એમાં એક ચોક્કસ પ્રકારનું તાલમેલ હોવું જરૂરી છે. તાલમેલ એટલે શું? નર અને માદા બંને સજીવ વચ્ચે એક ચોક્કસ પ્રકારની સિમિલિયારિટી, એટલે શું? માદા સજીવ જ્યારે પોતાના શરીરમાંથી અંડકોષનો ત્યાગ કરે ત્યારે જ નર સજીવ પોતાના શરીરમાંથી મોટી સંખ્યામાં શુક્રકોષનો ત્યાગ કરશે. અને માધ્યમ પણ એક વ્યવસ્થિત હોવું જોઈએ, જેમ કે લીલ, માછલી અને ઉભયજીવી માટે પાણી. તો પાણીના માધ્યમમાં અંડકોષ અને શુક્રકોષ મોટી સંખ્યામાં જમા થાય છે, એમાં પણ નરજન્યુ તો ખૂબ મોટી સંખ્યામાં હોય છે અને મોટી સંખ્યામાં ફલિતાંડ તૈયાર થાય છે. સંપૂર્ણપણે ફલિતાંડ તૈયાર થયા પછી મોટી સંખ્યામાં ફલિતાંડ અને એમાંથી સંતતિ પણ મોટી સંખ્યામાં પેદા થઈ છે. હવે બાળકો, જો અહીંયા નર અને માદા વચ્ચે તાલમેલ નહીં હોય તો ફલિતાંડ તૈયાર થવાની સંભાવના બહુ ઓછી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંતતિ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, બરાબર છે, ત્યારે શું બધી જ સંતતિ તો પરિપક્વતામાં પરિણમવાની નથી? એટલે જે સંતતિઓ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય એમના માટે એક ક્રિટિકલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે, મતલબ કે એક ભયજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, ભયજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે. એક્ઝામ્પલ પણ આપણે જોઈએ છીએ, દાખલા તરીકે ચોમાસાની સિઝનની શરૂઆત થાય અને થોડા દિવસો વીતી જાય, એટલે ઠેર ઠેર અલગ અલગ ઘણી બધી જગ્યાએ આપણને નાની નાની ડેડકીઓ, જેને ટેડપોલ કહેશું, એ ટેડપોલ ઘણી બધી જગ્યાએ મુક્ત થાય. હવે બધી જ ડેડકીઓ સંપૂર્ણપણે પરિપક્વ નર કે માદા ડેડકામાં તો પરિણમવાના નથી, કારણ કે એ ડેડકીઓ જ્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં જે ઉત્પન્ન થઈ છે
પરંતુ જ્યારે મુક્ત થાય ત્યારે અમુક પક્ષીઓ દ્વારા ભક્ષણ થઈ જાય છે, અમુક અન્ય સજીવ દ્વારા કચડાઈ જાય છે, અમુક બીજા ભક્ષકો દ્વારા ખવાઈ જાય છે, અને અંતે જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોતાની જાતને બચાવીને સેફ રહી હશે એ જ ડેડકીઓ અને ટેડપોલ પરિપક્વ નર કે માદા ડેડકામાં તૈયાર થશે. તો એનો મતલબ એમ કે જે સંતતિ મોટી સંખ્યામાં ઉત્પન્ન થયેલી છે એ સંતતિ ભયજનક પરિસ્થિતિનો જ્યારે સામનો કરી લે, મતલબ કે સિચ્યુએશન પૂર્ણ થાય, પરિસ્થિતિ હવે કંટ્રોલ આવી જાય, અંડર કંટ્રોલ, અને પોતે પરિપક્વ થઈ જાય ત્યાં સુધીમાં એને ભક્ષકો પાસેથી પસાર થવાનું હોય છે. બળકો આ વસ્તુની ચર્ચા કરી બાહ્ય ફલનમાં. સજીવમાં જ્યાં બાહ્ય ફલન હોય એ બાહ્ય ફલનમાં પિતૃ સજીવ દ્વારા એટલે કે માતા કે પિતા દ્વારા બધી જ સંતતિનો પૂરતા પ્રમાણમાં ખ્યાલ કદાચ રાખી શકવો શક્ય બનતો પણ ન હોય. પરંતુ હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશનની, એટલે કે અંતઃફલન. અંતઃફલનની અંદર મોટા ભાગે માધ્યમ છે એ ગેરહાજર હોય છે. હા, અમુક પ્રકારની ક્વોલિટી એટલે કે ગુણવત્તાઓ એમની અંદર પણ જરૂરી છે. દાખલા તરીકે અમુક પ્રકારની ફૂગ, પછી ફોર એક્ઝામ્પલ પણ આપણે જોઈએ તો સરીસૃપ વર્ગ છે, વિહગ વર્ગ છે બળકો. ત્યારબાદ આપણે એમની અંદર જોઈએ તો સસ્તન વર્ગની ચર્ચા કરી શકીએ, ત્રિઅંગીઓની ચર્ચા કરી શકીએ, ત્યારબાદ આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી જેવી વનસ્પતિઓની ચર્ચા કરી શકીએ બાળકો, દ્વિઅંગી ત્રિઅંગીઓની ચર્ચા કરી શકીએ વગેરે જેવા જે સજીવો છે, બરાબર છે, વગેરે જેવા સજીવોમાં નર જન્યુ માદા જન્યુ સુધી પહોંચે છે. ખાસ કરીને સરીસૃપ, વિહગ, સસ્તન જેવા સૌ પ્રથમ આપણે પ્રાણીઓની ચર્ચા કરીએ તો શું થાય છે, પ્રાણીઓમાં આવા પ્રાણી સરીસૃપ, વિહગ અને સસ્તન એમાં નર પ્રાણીઓના જે શુક્રકોષ તૈયાર થાય છે બાળકો એ માદા પ્રાણીના યોનિ માર્ગમાં જ્યાંથી આગળ અંડવાહિનીમાં અંડકોષનું સર્જન થયેલું હોય છે અંડપિંડ દ્વારા, અને એ અંડકોષ હોય છે હાજર અંડવાહિનીમાં, ત્યાં સુધી પહોંચે છે એને આપણે અંડકોષ કહેશું. નર જન્યુ ચલિત થઈને માદા જન્યુના અંડકોષ સુધી જે હાજર હોય છે અંડવાહિનીમાં ત્યાં સુધી પહોંચે છે, બરાબર. આમાં પણ નર જન્યુ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પાદન થાય છે જ્યારે માદા જન્યુ ખૂબ ઓછી સંખ્યામાં ઉત્પાદન થતા હોય છે. આફ્ટર ઓલ એક વસ્તુ સમજવાની એ છે કે નર જન્યુ છે એ માદા જન્યુ સુધી પહોંચે છે. નર જન્યુનું વેટ પણ થવાની શક્યતા હોય છે, બરાબર. પણ જે બાહ્ય ફલન વખતે જોયું હતું કે સંતતિ ભક્ષણ થવાની સંભાવના વધારે, એટલી ભક્ષણ થવાની સંતતિની આની રચના ખૂબ ઓછી હોય છે. અને આમની અંદર યુગ્મ નર છે એટલે કે જે ફલિતાંડ તૈયાર થાય છે, ઝાયગોટ તૈયાર થાય છે, એ ઝાયગોટ સજીવ શરીરની અંતરના ભાગમાં થાય છે અંદર, એટલે એમને આપણે અંતઃફલન પણ કહી શકીએ છીએ બાળકો. એમાં પણ અંતઃફલનની ક્રિયાવિધિ થાય ત્યારબાદ હવે સજીવ સરીસૃપ છે, વિહગ છે કે સસ્તન છે એ એમના ઉપર આધાર રાખશે. ફલન થઈ ચૂક્યા બાદ આ તો ચર્ચા બાળકો આપણે પ્રાણીની કરી, ફલન પછી આપણે પશ્વફલન ઘટનાઓનો જ્યારે લેક્ચરમાં અભ્યાસ કરશું ત્યારે ડિટેલ જોશું. તો પ્રાણીઓની અંદર આ વસ્તુ થઈ ગયા બાદ વનસ્પતિમાં પણ ફલનની ક્રિયાવિધિ કંઈક આવી થઈ છે. આપણે બધા જ જાણીએ છીએ બાળકો કે વનસ્પતિની અંદર વનસ્પતિનો પ્રજનન અંગ એ પુષ્પ છે, અને પુષ્પમાં નર પ્રજનન અંગ વનસ્પતિમાં ખાસ કરીને જોઈએ તો નર પ્રજનન અંગ એ પુંકેસર તરીકે ઓળખાય છે, અને માદા પ્રજનન અંગ એ સ્ત્રીકેસર તરીકે ઓળખાય છે બાળકો. તો પુંકેસર અને સ્ત્રીકેસરની ચર્ચા કરી
કેસર છે આપણે ખ્યાલ છે કે દોરી જેવો ભાગ જેને તંતુ કહેવાય ઉપરનો ફૂલેલો ભાગ જેને પરાગ આશય કહેવાય અને બંનેને જોડતો ભાગ જેને આપણે યોજી કહીએ છીએ જ્યારે સ્ત્રી કેસરમાં ઉપરનો ફૂલેલો ભાગ જેને આપણે પરાગ આશન કહીએ અને અંદરના ભાગની અંદર જોવા મળશે અંદર જ્યાં વચ્ચેના ભાગમાં આપણે જોઈ શકશું પરાગવાહિની હવે બાળકો એક વસ્તુ સ્વાભાવિક છે કે જ્યારે પુંકેસરની પરાગાશયની પરાગરજ પુંકેસરના પરાગાશયની પરાગરજ મુક્ત થઈને સ્ત્રી કેસરના પરાગ આસન સુધી પહોંચવાની ક્રિયાને પરાગનયન તરીકે ઓળખાય છે આવું પરાગનયન સ્વપરાગનયન અને પરપરાગનયન એવા બે પ્રકારનું હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે પુંકેસરના પરાગાશયની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશન પર જાય અને જો એ સંગત હોય આ બધા મુદ્દાની ચર્ચા આપણે સેકન્ડ યુનિટમાં કરશું સંગત એટલે અનુકૂળ જો એ અનુકૂળ હોય તો પરાગરજ છે એ પરાગ આસન સુધી પહોંચ્યા બાદ શું કરશે એ પરાગરજમાંથી એમની અંદર પરાગ નલિકાનું નિર્માણ થશે બાળકો આ જે જનન છિદ્ર તરીકે ઓળખાય પરાગરજ છે એને હું અશ્મી તરીકે ઓળખીશ કારણ કે પરાગરજની આસપાસ બે આવરણ હોય છે બહારનું આવરણ સ્પોરોપોલિનિન નામના દ્રવ્યનું બનેલું હોય છે જેના કારણે પરાગરજની ઉપર એસિડ બેઝ કે ક્ષાર પાણી જેની કોઈ પણ રચના જોવા મળતી નથી એની અસર થતી નથી જેના કારણે પરાગરજ નું આસપાસનું આવરણ સ્પોરોપોલિનિન નામના ઘટકનું બનેલું છે બરાબર અને જેના કારણે પરાગરજ છે એ અમુક દિવસો અમુક મહિનાઓ કે અમુક વર્ષો સુધી પણ આપણે સાચવી શકીએ છીએ ઓકે તો હવે જ્યારે અહીંયા પરાગરજમાં જ્યાં છિદ્રની રચના જોવા મળી એટલે આપણે જનન છિદ્ર કહીશું અને અંડકની રચના કંઈક આ પ્રકારની વનસ્પતિમાં જોવા મળે છે ઓકે તો હવે જે અંડક છે એ અંડકની અંદર તો માદા જન્યુ જોવા મળતા હોય છે આ માદા જન્યુ જે છે એમાંથી એક પરાગ નલિકાઓ સોરી પરાગવાહિની સ્વરૂપે કંઈક આવી રચના હોય છે અંડક સુધી પહોંચેલી જે પરાગવાહિની આગળ વધેલી છે એ પરાગવાહિની અંડક સુધી માદા જન્યુ સુધી વહન કરાવે છે પરંતુ જો અનુકૂળ પરાગરજ હોય સંગત હોય તો પરાગરજનું અંકુરણ થાય છે અંકુરણ એટલે પરાગરજમાંથી પરાગ નલિકા નીકળવી અને એ પરાગ નલિકા અંદર રહેલા નર જન્યુઓને આગળ વધારે છે એ પરાગ નલિકા પરાગવાહિની મારફતે આગળ વધી અને અંડક સુધી પહોંચે છે તો આવેલા નર જન્યુઓ આગળ વધતા માદા જન્યુઓ બંનેનું ફલિતાંડ તૈયાર થાય ત્યાં પણ ઝાયગોટ તૈયાર થાય છે એને ફલિતાંડ અસ્તિત્વમાં આવશે અમે એકકીય નરજન્યુ એકકીય માદાજન્યુ સાથે જોડાય દ્વિકીય ફલિતાંડની રચના તૈયાર કરે છે તો મતલબ એ થયો કે વનસ્પતિમાં પણ અંતઃફલન જોવા મળે પ્રાણીઓમાં પણ અંતઃફલન અગાઉ અભ્યાસ કર્યો તો એમાં વિશેષ કાળજી અને આવરણરૂપ રચનાઓ જેના કારણે રક્ષણ પ્રાપ્ત થતું હોય છે તો ફલનની ક્રિયાવિધિ અહીંયા અંતઃફલન અને બાહ્યફલન સ્વરૂપે થાય છે અમુક પ્રકારના સજીવ અંતઃફલન કરે છે અમુક પ્રકારના સજીવ બાહ્યફલન કરે છે બંને ફલન પછી હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પશ્વફલનની ક્રિયાવિધિ બરાબર એમાં પણ આપણે વનસ્પતિમાં કઈ રીતની રચના થાય જોશું અને પ્રાણીઓમાં કઈ રીતની રચના થાય એનો અભ્યાસ કરશું તો આ વિડિયો અહીંયા સુધી રાખીએ છીએ આશા રાખું છું આપને આ વિડિયો ગમ્યો હશે લાઈક કરીએ સબસ્ક્રાઇબ કરીએ અને અન્ય વિદ્યાર્થી મિત્રો અને સગા સંબંધીઓના જે વિદ્યાર્થી ભાઈઓ બહેનો હોય દીકરા દીકરીઓ એમને જે 11મા સાયન્સમાં હોય એમને પણ આ વિડિયો આપણે મોકલીએ જેથી કરીને એ પણ ઘરે રહી સુરક્ષિત રહી અને અભ્યાસ કરી શકે
धन्यवाद आशा राखू छू आपने आ वीडियो गम्यो हशे। जय हिंद जय भारत।